નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુર પાસે બે બાઇક સામસામે અથડાતા બાઇક પાછળ બેઠેલ ઇસમનું અકસ્માતમાં મોત. ગુજરાતમાં ફરી આ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની 24 કલાકમાં આગાહી. કોંગ્રેસ નેતા કમલનાથે જણાવ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેમ જીતી ગઈ. નિર્મલ કીર્તિસ્વામીનું નિધન, પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય હતા. લઠ્ઠા કાંડ પર પીકેનો પ્રહાર, બોલ્યા નીતિશની આસપાસ રહેતા જ લોકો દારૂ પીવે છે. ગોલ્ડન નજીક તેલ ભરેલું ટેન્કર પલટી જતા લોકોએ તેલ ભરવા માટે કરી પડાપડી. ટેસ્ટમાં ત્રિવેદી સદી માંડનાર પાકિસ્તાનના ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત. ખજુરભાઈ આવ્યા વિધવા મહિલાની વારે, મહિલાનો જીવન સંઘર્ષ સાંભળ્યા બાદ કરી મદદ. G20 દેશોની મીટિંગ આયોજિત કરવા માટે દીવની પસંદગી. ઇકબાલગઢ ગામની સ્વસ્તિક શાળામાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ ઓફ હેન્ડનું 2022નું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય VD ઝાલાએ રિબિન કાપીને ઓપનિંગ કર્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટિપ્પણીથી સમગ્ર દેશમાં રોષ ભભૂક્યો. બાઇક ચાલકે સારાના 2 બાળકોને અડફેટે લેતા બંને બાળકોના મોત. ઈડર વડાલી વચ્ચે આવેલ 7 કિલોમીટરના નેશનલ હાઈવે રોડનું ફોરલેનમાં રૂપાંતર કરતું કામ અર્ધ વચ્ચે અટકાયું. નેશનલ હાઈવે રોડનું કામ છેલ્લા 1.5 વર્ષથી ગોકુળ ગતિએ ચાલતું હોવાથી તબીબો સહિત વાહન ચાલકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જામનગરમાં હિન્દુ સેનાએ પઠાણ ફિલ્મનો અનોખી રીતે કર્યો બહિષ્કાર. દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ તોતરાઈ માતાના મંદિરે ધારાસભ્યનો સત્કાર સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડળ દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રીની વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર સળગાવવામાં આવ્યું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.